જીવાત્માના મોક્ષ માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની હોય છે. જો કે કેનેડાની અંદર ઘણા બધા જુનારી ભક્તો છે, મુંબઈ, સુરત, ગુજરાત, કાઠિયાવાડ, દરેક જગ્યાથી આવેલા નવા સ્ટુડન્ટ પણ છે, અને દેશ વિદેશની અંદર ત્યાં જઈને પણ આપણી સંસ્કૃતિઓ જળવાય રહે એટલા માટે આપણા સંપ્રદાયની અંદર જે આચાર્ય મહારાજશ્રી હોય, સંતો હોય, એવા મોટા હરિભક્તો હોય, એ પણ નાના વિસ્તારથી માની દરેક વિસ્તારમાં ખૂબ મહેનત કરી અને આપણી જે સંસ્કૃતિ સંસ્કાર એ જળવાય રહે એટલા માટે ખૂબ મહેનત કરતા હોય છે. જો કે ત્યાં ઇન્ડિયામાં આપણે એ બધી સંસ્કૃતિ રાખવી સહજ હોય. ધર્મ બધી એક રીતે રહે, એક ભગવાનનું અંતર્યામી પણ જાણતા હોય. શાસ્ત્રમાં આપણે બતાવ્યું, વેદો ઉપનિષદ પુરાણ બતાવે કે સર્વના કરતા હર્તા એક ભગવાન છે. કેટલા ભગવાન છે? જાજા બધા ભગવાન નથી. બોલા કે ના, મારા ભગવાન ના, તારા ભગવાન એવું નથી. એકોય નારાયણ, નારાયણ આશ્રિત નારાયણ વિધુ મહે દિવ્ય દેવો એકોય નારાયણ. વેદ ને બતાવ્યું કે સર્વાધિક પર દિવ્ય મૂર્તિમાન સાકાર એક જ ભગવાન છે, જાજા ભગવાન નથી. અને ભગવાન વેદમાં ગીતાજીમાં કીધું અક્ષરાત પરત પર છે. કેવા છે? અક્ષરધામ થી પરત પર પુરુષોત્તમ નારાયણ છે. અને આ પણ ખાસ સુવર્ણ નખથી શિખ દિવ્ય મૂર્તિમાન છે. કેવા છે? આકાશરૂપ બ્રહ્મ છે, એ બ્રહ્મ થી પર પરબ્રહ્મ છે, એ પુરુષોત્તમ ભગવાન છે. અને ભગવાન એવા છે અનંત અપાર એવો અક્ષર બ્રહ્મ, એને પણ પોતાના વિશે લીન કરી દીધે છે. એટલે અક્ષર થી પર દિવ્ય મૂર્તિમાન છે, પણ એન્ડલેસ છે, લિમિટ નથી, માપ નથી, એવા મોટા ભગવાન છે, એનો કોઈ પાર પામી શકે. એટલે વેદમાં કીધું ન ઇતિ ન ઇતિ. હવે જ્યાં સુધી ભગવાનમાં દ્રષ્ટિ ન પહોંચે એટલે જીવાત્મા અહીંયા આટા મારતો. એવા જ ભગવાન અલગ અલગ રૂપે થતા હોય છે. જો લાજી કથા નથી કરી, પૂજા લાલસિંહ મારે લાભ લેવાનો છે. તો એ જ ભગવાન પોતે અક્ષરધામમાં રહ્યા થતા આપણા શાસ્ત્ર બધા ચાર ધામ રૂપે ચાર સ્વરૂપે થયેલા પહેલા, એટલે આપણને અલગ અલગ રૂપ દેખાય. કૃષ્ણ ભગવાન હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, નારાયણ દેવ સ્વરૂપે, વાસુદેવ નારાયણ સ્વરૂપે, અથવા પૃથ્વી પર જયારે આવે ધામમાંથી ત્યારે અવતાર ધારણ કરતા હોય, મત્સ પક્ષ વાહન ઋષિ રામકૃષ્ણથી અવતાર ધારણ કરતા હોય ત્યારે સામાન્ય દેખાતા હોય, પણ એની અંદર ઐશ્વર્યથી ભગવાન હોય. મત્સ અવતાર ધારણ ત્યારે માછલા અવતાર હોય, કદાચ બ્રહ્માદિક દેવતા હોય, વિરાટ પ્રધાન પુરુષ મહાપુરુષ ઈશ્વરો કહેવાય. ઈશ્વરોમાં સામર્થ્ય અનેક ગણી હોય, પણ એ પૃથ્વી પર આવે ત્યારે એ સ્વયં ભગવાન ન કહેવાય, પણ એ જ એના દ્વારા અથવા પોતે વારા ભગવાન પ્રગટ થાય ત્યારે બ્રહ્માના શિખ દ્વારા વારા ભગવાન. ત્યારે જયારે પૃથ્વી પર આવે ત્યારે ગુણ સ્વરૂપે હતા, પણ એમાં તમામ સામર્થ્ય ભગવાનની હતી, ત્યારે ભગવાન કોણ હતા? તો એવી રીતે ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરી અને પૃથ્વી પર જેવા સમયે જે કાર્ય હોય એ પ્રમાણે પધારતા હોય, પણ ભગવાન અલગ થતા નથી, જુદા નથી, એક જ ભગવાન છે, નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન. ભગવાન અમુક ને પછી કેવું હોય, જો બ્રહ્માજી હોય, કોઈ આચાર્ય પદે હોય, તો એને આપણે ઘણી વખત રામાનુજાચાર્ય છે તો એને ભગવાન રામાનુજાચાર્ય કહેવાય. એની અંદર ભગવાનના ઐશ્વર્યને કારણે આપણે કહેતા હોય, પણ એ સ્વયં ઓન સેલ્ફ ગોડ ભગવાન, એ ભગવાન તત્વ હોય. તો એવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, લાખો લોકોને સમાધિ દ્વારા દેખાડ્યું કે જે અક્ષરધામ ની મૂર્તિ છે અમારી મૂર્તિ છે, એ એક જ છે, એ મૂર્તિમાં ના મૂર્તિમાં ભેદ નથી. એટલે તો લાખો લોકો ભગવાન ના આશ્રિત થયા. ભગવાન સ્વામિનારાયણ પોતાના અનંત જીવાત્માના મોક્ષ માટે બે ગાદી સ્થાપી, વડતાલ અને અમદાવાદ. અને ભગવાને પોતે એક જવાબદારી આપી એમને આચાર્ય પદને કે આ અમારી જગ્યાએ છે, અમારું સ્વરૂપ છે, અને બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી જીવાત્માને કોઈને મોક્ષ કરવો છે તો અમારા આચાર્ય પુરુષોત્તમ પ્રકાશ ની કથા દરેક ગ્રંથો વાંચ્યો આપણા સંપ્રદાયના, તેમાં આચાર્ય પદનો બરાબર મહિમા બતાવ્યો અને વિશેષ જવાબદારી આપી. અમને સંતોષ કાર્યશીલ રહેવાનું છે, પણ આચાર્ય મહારાજ ની આજ્ઞામાં રહીને કરવાનું, બાકી અમારી રીતે પોતાની રીતે કરીને તો બધાને ખબર હશે કે એના અંતર ના પડતા અને તમને ના પડતા. આમ લાગે કરો તમને થાય કે અહીંયા જઈ લાગતો થોડાક સંસ્કાર જળવાય રહે, આપણે થોડાક દારૂ મીઠી દૂર રહે, એ બધું. પણ મોક્ષ નો માર્ગ જયારે લેવાનો થશે ને ત્યારે આ પદ ફરજિયાત છે. જો શાસ્ત્રમાં બતાવે મહિમા ખૂબ હોય, પ્રસાદી ની વસ્તુ થી કલ્યાણ થાય, સંતો દ્વારા કલ્યાણ બતાવેલું છે, એમ થયું છે, રોટલા ખવડાવ્યા, આ તે બીજું બધું આવે છે કથામાં, અને હરિભક્તાના ગોળાનો પાણી પીવાથી મોક્ષ થાય છે. પણ એ આપણા સંપ્રદાયની શાસ્ત્રોની એવી રીતે એક એક વસ્તુથી નથી મોક્ષ,
પણ એને કે જોડાઈ કેલો હોય તો મહાન ખાલી સંતોથી મોક્ષ થાય છે પણ સંતોની સાથે આચાર્ય મહારાજ દેવો શાસ્ત્ર એ બધું ભેગું હોય તો થાય છે પ્રસાદીની વસ્તુથી મહિમાથી કલ્યાણ થાય છે પણ આ બધું ભેગું હોય તો કલ્યાણ ખાટલાના ચારે પાયા હોય ને તો આપણે વ્યવસ્થિત હોય છે એક પાયો કાઢી નાખો બે કાયા ત્રણ કાઢો એક રાખો હાલે નહીં આ વસ્તુ ફરજિયાત છે તો ભગવાન સ્વામિનારાયણ જો શાસ્ત્રક રીતે પરંપરા પહેલેથી જીવાત્માનો મોક્ષ ભગવાનને શરણે થવાની કારણ કલ્યાણ ના કરતા ભગવાન છે હવે ભગવાન જયારે પ્રગટ હોય ત્યારે તો આપણે ભગવાનને શરણે થાય તો ભગવાન આપણો મોક્ષ કરે જયારે ભગવાન પ્રગટ ન હોય તો ભગવાન મૂર્તિમાન મૂર્તિમાં હોય પણ એને ડાયરેક્ટ રીતે આપણે ભગવાનને શરણે થઈ શકતા નથી તો ભગવાન આશ્રિત થવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે બે ગાદી સ્થાપીને આચાર્ય પદની સ્થાપના કરી વડતાલ કાળુપુર અને અમદાવાદ કાળુપુર અને વડતાલ સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી દેવોની સ્થાપના કરી અને દેશ વિભાગનો લેખ આપ્યો સ્વામિનારાયણ ભગવાને પોતાને સ્થાને સ્વામિનારાયણ ભગવાને ગાદી સ્થાપી લક્ષ્મીનારાયણ દેવ દેશ વડતાલ દેવ દેશ અને અમદાવાદ કાળુપુર જે મંદિર નારાયણ દેવ દેશ એની દિશે પાછા અમદાવાદ હોય તેને મૂળી દેશ આવે પ્રદેશ આવે ભુજ પ્રદેશ આવે અને વડતાલની નીચે ગઢડા દેશ અને જુનાગઢ દેશ આવે પણ આ સ્વામિનારાયણ ભગવાનની ગાદી ગણાય એમ કે આ સ્વામિનારાયણની ગાદી જ્યાં છે તો લક્ષ્મીનારાયણ દેવ ભગવાન જ છે પણ એ કે આ સ્વામિનારાયણની ગાદી બાકી હતી ને એટલે અમે સ્વામિનારાયણની ગાદી સ્થાપી એ તો લક્ષ્મીનારાયણ દેવની ગાદી સ્થાપી સ્વામિનારાયણ ભગવાન નારાયણ દેવની ગાદી એવા ઘણા કહેનારા હોય છે પણ આ સ્વામિનારાયણ ભગવાનની જ ગાદી છે લક્ષ્મીનારાયણ દેવ નારાયણ દેવ દેશ ઉભા કરીને વહીવટી કાર્ય તો ભગવાન સ્વામિનારાયણ સાને ભગવાન આચાર્ય પરંપરાની સ્થાપના કરી અને શરણે થવા માટે જીવાત્માને ભગવાનને શરણે થવું હોય તો ભગવાને કીધું આ આચાર્ય મહારાજ શ્રી આચાર્ય પદ છે એને શરણે કોઈ જીવ થશે તો એ અમારે આશ્રિત થયેલો છે એટલે ધર્મકુળને આશ્રિત એવો છે ભગવાનનો ભક્ત એ શબ્દ કરે તો કે ના એમ કે ભાઈ ધર્મકુળ તો સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન જ ધર્મકુળ છે પણ એને પોતાના સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી જ્યાં પૃથ્વી રહે ત્યાં સુધી આ પરંપરાઓ ભગવાને સ્થાપી આ પદ મહત્વનું છે દુનિયામાં જો કે બધું હાલતું જ હોય એને મુબારક પણ આપણા મોક્ષ માટે આપણે જો કલ્યાણ કરવું હોય તો આ જે ભગવાને સ્થાપેલી પદ ગાદી એને આપણે વળગી રહેવાનું જો કે અહીંયા તમારો યોગ ઓછો હોય હરિભક્તોનો સમુદાય છે જો કે નાનું હશે એટલું બધું સમૃદ્ધિ કદાચ નહીં દેખાતી હોય પણ મોક્ષ એમાં થશે પથ્થરની ગમે એટલી સ્ટીમર મોટી બનાવી હોય અને હોના હીરા જડેલા છે પણ એમાં બેસવાથી કદાચ એસી બધી એમાં વ્યવસ્થા છે ફાઈવ સ્ટાર હોટલોની પણ એ સ્ટીમર તરીને સામે કાંઠે નહીં કાઢે કદાચ સાદો લાકડાનો તરાપો હશે ને તો આપણને સામે કાંઠે કાઢી નાખશે એ આપણને તારી દેશે દરેક એમ આપણા માટે મોક્ષનો સાધ આ મહત્વનું છે કળિયુગની અંદર કેવું છે અત્યારે આ દુનિયાની અંદર લોભાવનો હોય છેતરાવ હોય આપણે ધંધામાં કદાચ 5-6 કરોડની ખોટ જશે ને તો ગમે ત્યારે ભેગું થશે પણ મોક્ષમાં જો આપણે મોક્ષમાં છેતરાના તો અનંત આ જીવ ભગવાન હારેતનો કેદું ન છે જેમ ભગવાન અનાદિના છે એમ આપણો જીવ અનાદિનો છે અનંત ફેરો મનુષ્ય દેવતા છે કદાચ એનથી આગળ ડિગ્રી પણ ઘણી પાય માં છે ભગવાન ના વરા અને યમપુરીમાં અનંત ફેર છે મનુષ્ય અનંત ફેર ડોક્ટર ઇન્જિનિયર રાજનેતા બધું અનંત ફેરું થઈ ગયો અનંત ફેર મનુષ્ય થઈ થાય પણ ક્યારે ભગવાનના ભક્ત થયા હતા એટલે આપણા માટે આ ચાન્સ છે એક સેકન્ડ એવી છે અનંત કાળથી મોક્ષ કરવો હોય તો આ સેકન્ડે આપણે જો સાવચેત રહેશો તો આપણું અત્યંતિક કલ્યાણ થશે ક્યારે જન્મ મરણમાં જવું નહીં પડે બાકી જો આ વખતે છેતરાણા તો અનંત કાળ પછી ક્યારે પણ હવે આ ચાન્સ નહીં મળે તો આવો ચાન્સ આપણને મળ્યો છે મોક્ષ માટેનો તો એવા પૂજ્ય લાલજી મહારાજ શ્રી એ આજે આપણને દર્શન દેવા બદલ પૂજ્ય રોજી મહારાજ એ પણ બંનેને આપે તાળીઓ નાનાથી આચાર્ય પદની સ્થાપના પર બહુ વજન આપે તો મેં કીધું ને સ્ત્રીઓ ભક્તોમાં અત્યાર સુધીમાં આચાર્ય પદ કોઈ નતો આપે પણ સ્વામિનારાયણ ભગવાને આચાર્ય પદની સ્થાપના કરી અને બહેનોને આચાર્ય પદ આપ્યું માતુશ્રીને આચાર્ય પદ આપ્યું એ પણ સામાન્ય પદ નથી તમે જોજો એના ધર્મ માતુશ્રીને ક્યારે માતુશ્રી ગૌજી મહારાજનું કોઈ મુખ જોયું હોય નહીં પુરુષો ભક્તો એટલી મર્યાદાથી આ સમયમાં રહેતા હોય અને માતુશ્રી તો કેટલા વર્ષોથી એવી 25 વર્ષથી એક તારા ફરાળ કરી દે સંપ્રદાયના સિદ્ધાંતો માટે તો એમને પણ આપણે તાળીઓ નાથી વધારીએ.